હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ છો. તો એક નવા વિડિયોની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે દોસ્તો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું બ્લાઉઝનું સિલાઈ કઈ રીતે કરવી. તો બ્લાઉઝની સિલાઈ દોસ્તો આપણે કઈ રીતે કરવી તો હું તમને આજના વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ રીતે શીખવાડવાનો છું. અને તમે કોઈ દિવસ પણ બ્લાઉઝ નહીં સીવું હોય દોસ્તો તો પણ આજે તમે વિડીયો જોશો એટલે તમને બ્લાઉઝ સીવતા આવડી જવાનું છે. તો ચાલો દોસ્તો હવે આપણે શરૂઆત કરીએ બ્લાઉઝની સિલાઈ આપણે કઈ રીતે કરવાની છે, શું કરવાનું છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો જેથી કરીને તમને પણ એકદમ ઈઝીથી બ્લાઉઝ સીવતા આવડી જાય. તો ચાલો દોસ્તો આપણે વિડીયો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો દોસ્તો જે આપણે આ ભાગ છે બધા, જે આપણે આ અસ્તર કટિંગ કરેલું છે અને આપણે જે મેઇન કાપડ છે, તો આ બંને ભાગને આ રીતે ઉપર રાખી અને આપણે ચારે બાજુ આ રીતે જેટલા આપણા બ્લાઉઝના ભાગ છે, પાછળનો ભાગ છે, આગળના ફ્રન્ટ છે, કટોરી છે, એને આપણે વ્યવસ્થિત રીતે ચારે બાજુ સિલાઈ મારેલી જેથી કરીને આપણો અસ્તર અને કાપડ બંને વ્યવસ્થિત રીતે લાગી જાય. તો સૌથી પહેલા તો ચાલો દોસ્તો હવે આપણે ફટાફટ બધા ભાગને સિલાઈ મારી લઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે અસ્તર અને કાપડ સાથે બધા ફ્રન્ટ ની અંદર આપણે જે કટિંગ કરેલા ફ્રન્ટ છે એ બધાની અંદર ભાગની અંદર આપણે સિલાઈ મારી લીધી છે. તો હવે આપણે દોસ્તો જે આપણો યોક છે યોકને આ રીતે સીધો રાખી દઈશું અને હવે આપણે એની ઉપર આ રીતે કટોરી ફિટિંગ કરવાની છે. યોક આ રીતે દોસ્તો આપણે સીધો રાખવાનો છે અને કટોરીનો જે આપણે રાઉન્ડ વાળો ભાગ છે એને આપણે આ રીતે ઉપરની સાઈડમાં રાખીશું અને હવે આપણે અહીંયાથી આ રીતે સિલાઈ મારી લઈશું. તો આ રીતે દોસ્તો કટોરી નીચેનો ભાગ આપણે જે યોક છે એ નીચે રાખવાનો છે અને ઉપરની સાઈડમાં આપણે કટોરી રાખવાની છે અને આ રીતે આપણે રાઉન્ડ ની અંદર સિલાઈ મારી લેશું. તો આ એક સિલાઈ દોસ્તો આપણે લાગી ગઈ છે. હવે આને આમને સામને રાખવાનો છે. અહીંયા આપણે ઉપરથી શરૂઆત કરી તો હવે આ જે બીજો ભાગ છે તો આપણે એને અહીંયાથી નીચેથી શરૂઆત કરશું. તો અહીંયા પણ આપણે કટોરી જોઈન્ટ કરી લઈએ. તો અહીંયા આ દોસ્તો આપણે આ રીતે નીચેના ભાગમાં રાખી અને અહીંયા આપણે સિલાઈ મારી લઈશું. હવે દોસ્તો આને અહીંયાથી આપણે આ રીતે ઉપરના ભાગમાંથી આ રીતે રાખી અને અહીંયા આપણે સિલાઈ મારી લેવાની છે ધારીની. તો આ રીતે રાખી અને આપણે ઉપર યોગ ઉપર ધારીની સિલાઈ મારી લઈશું. એ જ રીતે દોસ્તો આપણે આ સાઈડમાં પણ સામેના ભાગમાં પણ ઉપરની સાઈડમાં સિલાઈ મારી લઈશું. ફાઇનલી દોસ્તો આપણે સિલાઈ લાગીને તૈયાર થઈ ગઈ છે. તો હવે જે આપણે વધારાનું કાપડ છે એને કાપી લઈશું. તો આપણા બંને ભાગ જોઈન્ટ થઈ ગયા છે. તો હવે તો દોસ્તો આપણે જે આ કટોરીનો ભાગ છે તો આ વચ્ચે જે છે તો ત્યાંથી લઈ અને અહીંયા આ રીતે આપણે ભેગું કરી નાખશું, ડબલ કરી લઈશું અને અહીંયાથી આપણે સિલાઈ મારી લઈએ. આ રીતે દોસ્તો આપણે સિલાઈ મારી લઈશું. એ જ રીતે દોસ્તો આ ભાગની અંદર પણ આ રીતે આપણે ડબલ કરી અને અહીંયાથી આપણે સિલાઈ મારી લઈશું. સિલાઈ કેટલા ઇંચે રાખવી દોસ્તો એ મેં ઓલરેડી કટિંગ આગળ જે કટિંગનો વિડીયો છે તેની અંદર મેં તમને શીખવાડેલું જ છે. અને એ વિડીયો તમે ન જોયો હોય તો એક વખત જરૂરથી જોઈ આવજો જેથી કરીને તમને બ્લાઉઝ સીવામાં એકદમ સરળતા રહે. લિંક પણ દોસ્તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે જોઈ લેજો. ફાઇનલ દોસ્તો આપણે બંને સિલાઈ લાગી ગઈ છે. તો આપણે દોસ્તો કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો કે આપણે બંને કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે દોસ્તો આપણે આને જે નીચેના ફ્રન્ટ છે એ આપણે જોઈન્ટ કરી લેશું. આપણે જે આ ભાગ છે કટોરી વાળો જે યોગ બનાવ્યો છે તો આપણે એને નીચે રાખીશું અને આ ભાગને આ રીતે ઉપર રાખી દઈશું. નીચેનો ભાગ છે સીધો રાખવાનો છે અને જે આ ભાગ છે એને આપણે આ રીતે નીચે રાખશું. તો અહીંયાથી દોસ્તો હવે આપણે સિલાઈ મારી લઈએ. એક ભાગની અંદર દોસ્તો આપણે સિલાઈ લાગી ગઈ છે અને હવે બીજા ભાગની અંદર દોસ્તો આ ભાગ નીચે રાખવાનો છે અને જે આપણે કટોરી વાળો ભાગ છે તેને આપણે ઉપરની સાઈડમાં રાખીશું અને અહીંયા પણ આપણે સિલાઈ મારી અને બંને ભાગ જોઈન્ટ કરી લઈશું. તો હવે આની અંદર દોસ્તો આપણે ઉપર ધારની સિલાઈ મારી લઈ જેથી કરીને આપણું
બંને ભાગ વ્યવસ્થિત રીતે બેસી જાય. તો આપણે પહેલાં તો દોસ્તો આની અંદર ધારીની સિલાઈ મારી લેવાની છે, તો આ એક ભાગમાં લાગી ગઈ છે. તો હવે આપણે એ જ રીતે દોસ્તો સામેના ભાગમાં પણ અહીંયા આપણે ધારીની સિલાઈ મારી લઈએ. અને વિડીયોની અંદર દોસ્તો કંઈ પણ ખબર ન પડે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો, અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, જેથી કરીને હું તમારી સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહીશ. હવે દોસ્તો આપણે બટન પટ્ટી ફિટિંગ કરવાની છે. તો આપણે સૌથી પહેલાં તો મેં પટ્ટીને આ રીતે કાપી લીધી છે, અને હવે અહીંયાથી આપણે આ રીતે વાળી અને અહીંયા નીચે રાખી દેવાની છે. જ્યારે ભાગ છે તેને નીચે રાખવાનો, ઊંધો રાખવાનો છે, અને એની ઉપર પટ્ટી આ રીતે વાળી અને આપણે લગાવી લઈશું, અને આપણે બટન પટ્ટી બનાવવાની છે. તો દોસ્તો મેં અહીંયા હવે સિલાઈ મારી લીધી છે, તો જે આ વધારાની પટ્ટી છે તો તેને આપણે અહીંયાથી કટિંગ કરી લઈશું. અને હવે આની અંદર દોસ્તો આપણે જે અહીંયા છે તો અહીંયાથી આપણે એક ધારની સિલાઈ રાખી દઈશું, જેથી કરીને આપણે બટન પટ્ટી છે એ વ્યવસ્થિત રીતે બેસી જાય. તો ચાલો હવે આપણે અહીંયા ધારીની સિલાઈ મારી લઈએ. તો અહીંયા આપણે દોસ્તો ધારીની સિલાઈ મારી લીધી છે. અને વિડીયો કેવો લાગે દોસ્તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે અહીંયા દોસ્તો આપણે પહેલી સિલાઈ ધારીની મારી લીધી છે, અને હવે અહીંયા આપણે બટન પટ્ટી જે છે તો એને આ રીતે વાળી અને ડબલ આ રીતે વાળી લેવાની છે, જેથી કરીને આપણી બટન પટ્ટી તૈયાર થઈ જાય. તો હવે આપણે અહીંયા વાળી લીધી છે, અને અહીંયા હવે આપણે સીધી સિલાઈ મારી લઈશું. તો અહીંયા આપણે દોસ્તો સીધી સિલાઈ વાળીને મારી લીધી છે. અહીંયાથી તે દોસ્તો આપણે જે બીજી ધારીની સિલાઈ મારવાની છે સામેની સાઈડમાં, તો અહીંયાથી તે આપણે આ રીતે વાળી અને અહીંયા બીજી સિલાઈ ધારીની મારી લેવાની છે, જેથી કરીને આપણે બટન પટ્ટી જે છે તે વ્યવસ્થિત રીતે ફિટિંગમાં અને મજબૂતાઈ એની આવી જાય. તો અહીંયા આપણે દોસ્તો બંને સિલાઈ મારી લીધી છે. તો ફાઇનલી દોસ્તો જો તમે આપણે બટન પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે દોસ્તો આપણે બનાવવાની છે ઘાસ પટ્ટી. તો ઘાસ પટ્ટી બનાવવા માટે સૌથી પહેલાં તમે પટ્ટી જે છે તેને અહીંયા નીચે વાળી લીધી છે, વાળી અને હવે અહીંયાથી આપણે સીધી સિલાઈ મારીશું. તો અહીંયા દોસ્તો આપણે સીધી સિલાઈ મારો, અને જ્યાં જોઈન્ટ છે ત્યાં જોઈન્ટે આપણે એક નાની એક સિફ્ટી લઈ લઈશું, જેથી કરીને આપણી જે બટન પટ્ટી છે તે વ્યવસ્થિત રીતે બેસી જાય. તો હવે દોસ્તો અહીંયાથી આપણે સીધી સિલાઈ મારી લઈશું. તો અહીંયા સુધી આપણે દોસ્તો જે આપણો ગળાનો ભાગ કટિંગ કરેલો છે ત્યાં સુધી આપણે સીધી સિલાઈ મારી લીધી. તો હવે જે આ વધારાનું કાપડ છે એ આપણે કટિંગ કરી લઈ, અને હવે દોસ્તો આને આપણે જે પટ્ટી છે તો એને આ રીતે પલટાવી અને આપણે આને બીજી એક સિલાઈ ધારીની મારી લઈએ, જેથી કરીને આપણો અહીંયા બટન પટ્ટી જે છે, સોરી દોસ્તો ઘાસ પટ્ટી જે છે તે વ્યવસ્થિત રીતે બેસી જાય. અને અહીંયા દોસ્તો આપણે જોઈન્ટે પહોંચીએ તો જ્યાં સિફ્ટી છે તે વ્યવસ્થિત રીતે બેસાડી દેવાની છે, જેથી કરીને આપણે કમ્પ્લીટલી ઘાસ પટ્ટી આની અંદર બેસી જાય. તો અહીંયા સુધી દોસ્તો આપણે સિલાઈ મારી લીધી છે, અને હવે અહીંયા જે નીચેના ભાગ સુધી પહોંચ્યા તો અહીંયાને આ રીતે વાળી અને હવે આપણે આની અંદર સિલાઈ આડી મારી લઈશું. તો આપણા દોસ્તો આગળના અને પાછળના બંને ભાગ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મારી લઈએ શોલ્ડર.
તો શોલ્ડર મારતા પહેલાં દોસ્તો આપણે પાછળનો બેગ લઈ લીધો છે, તો સૌથી પહેલાં તો એને ટક્સના નિશાન મારશું, તો આપણે આ રીતે ડબલ કાપડ કરી લેવાનું છે. અને હવે મેજર ટેપની મદદથી દોસ્તો અહીંયાથી આપણે 4 ઇંચે એક નિશાન મારી લઈશું, જે અહીંયા આપણે ટક્સ મારવાના છે. તો અહીંયા દોસ્તો આપણે એક 4 ઇંચે નિશાન મારી લીધું છે, તો બંને સાઈડ આપણે 4 ઇંચે નિશાન મારી લેવાનું છે. તો અહીંયાથી દોસ્તો આપણે જે 4 ઇંચે નિશાન માર્યું છે, તો હવે આ 2 4 ઇંચના નિશાન થઈ ગયા છે. અને હવે અહીંયાથી આપણે આ રીતે કાપડને વાળી, જો અહીંયાથી આ રીતે વાળી અને અહીંયા આપણે ટક્સ લગાવી લઈશું, જે પાછળની સાઈડમાં ટક્સ આપણે મારવાના છે તે ટક્સ લગાવી લઈશું. તો ટક્સ છે દોસ્તો એ અહીંયાથી આપણે 4 ઇંચ 4.5 ઇંચે ટક્સ લગાવી લઈશું. તો અહીંયા આપણે 4.5 ઇંચે ટક્સ લગાવી લીધો છે દોસ્તો. તો આ રીતે આપણે 4.5 ઇંચનો ટક્સ અહીંયા લગાવી લેવાનો છે. તો એ જ રીતે દોસ્તો અહીંયા સામેની સાઈડમાં પણ આપણે જે બીજું નિશાન છે ત્યાં પણ આપણે 4.5 ઇંચનો ટક્સ લગાવી લેવાનો છે, જેથી કરીને આપણે પાછળના ભાગમાં વ્યવસ્થિત રીતે બેગ બની જાય અને ફિટિંગ પણ વ્યવસ્થિત રીતે આવી જાય. તો દોસ્તો અહીંયા પણ આપણે 4.5 ઇંચનો ટક્સ લગાવી લીધો છે. અને હવે દોસ્તો જે આપણે ટક્સ લગાવી લીધા છે, તો અહીંયા પણ એક આપણે સીધી નીચે જે પહેલી સિલાઈ ધારની મારી છે, તો બીજી સિલાઈ આપણે સાફા થોડીક દૂર રાખી અને મારી દઈશું, જેથી કરીને આપણે જે બંને ટક્સ પણ મારેલા છે તો એ ટક્સ વ્યવસ્થિત રીતે બેસી જાય. તો અહીંયા પણ આપણે દોસ્તો ચાલો હવે સિલાઈ મારી લઈએ. તો ફાઇનલ દોસ્તો આપણે જે ભાગ બનીને તૈયાર થઈ ગયો છે પાછળનો, તો હવે આપણે આની અંદર શોલ્ડર મારી લઈએ. તો શોલ્ડર મારવા માટે દોસ્તો આપણે સૌથી પહેલા તો જે આપણો પાછળનો ભાગ બનીને તૈયાર થયો છે, તો તેને આપણે આ રીતે સીધો રાખીશું. એની ઉપર દોસ્તો આપણે આ જે આગળના ભાગ છે એ આપણે ઊંધો રાખી અને અહીંયા હવે શોલ્ડર ઉપર સિલાઈ મારી લઈએ. તો અહીંયા દોસ્તો આપણે એક ભાગ લાગી ગયો છે, તો એ જ રીતે દોસ્તો અહીંયા હવે આપણે બીજો ભાગ પણ આ રીતે જોઈન્ટ કરી લઈએ. એક ભાગ દોસ્તો આપણે જોઈન્ટ મારી લીધો છે, તો હવે બીજા ભાગમાં પણ આપણે ઉપર શોલ્ડરે સિલાઈ અહીંયા મારી લઈએ. અહીંયા દોસ્તો હવે આપણે ફાઇનલી સિલાઈ શોલ્ડર ઉપર મારી લીધી છે. ફાઇનલ દોસ્તો આપણે શોલ્ડર લાગી ગયું છે. અને હવે આને આપણે દોસ્તો ગળા માટે, ગળું બનાવવા માટે આપણે પટ્ટી લઈ લેવાની છે. એમાં પટ્ટી આપણે મૂકી અને આપણે ગળું બનાવી લેવાનું છે. તો પટ્ટી દોસ્તો મેં પહેલેથી જ તે જોઈન્ટ મારી અને એક સાઈડ કાશી વાળી લીધી છે. તો હવે દોસ્તો અહીંયાથી આપણે જે મેઇન ભાગ છે એને સીધો રાખીશું. અને હવે અહીંયાથી આપણે જે આ પટ્ટી વાળીને પહેલેથી મેં તૈયાર રાખી છે દોસ્તો, તો પહેલા અહીંયાથી દોસ્તો જ્યારે શરૂઆત કરીએ તો આ રીતે કાશી વાળી અને અહીંયા આપણે આ રીતે રાખી દઈશું. તો આ રીતે રાખી અને અહીંયા જે રાઉન્ડ છે દોસ્તો ત્યાં આપણે નાની નાની શિફ્ટી લેતા જઈશું, જેથી કરીને આપણે રાઉન્ડની અંદર જ્યારે પલટાવીએ ત્યારે આ વ્યવસ્થિત રીતે પટ્ટી બેસી જાય. તો આ રીતે દોસ્તો આપણે રાઉન્ડની અંદર આ જે ગળાનો ભાગ છે ત્યાં આપણે 3 શિફ્ટી લઈ લીધી છે. તો અહીંયાથી દોસ્તો હવે આપણે આગળ સિલાઈ મારીશું. અને હવે જે પાછળનો ભાગ દોસ્તો આવે ત્યારે પણ આપણે અહીંયા શિફ્ટી લેતા જઈશું, નાની નાની શિફ્ટી દોસ્તો. રાઉન્ડ જ્યાં આપણે રાઉન્ડ આવે ત્યાં આપણે બધી જગ્યાએ નાની નાની શિફ્ટી લેતા જઈશું, જેથી કરીને આપણે જ્યારે ગળામાં બીજી સિલાઈ મારીએ અને પટ્ટી પલટાવીએ ત્યારે વ્યવસ્થિત રીતે બેસી જાય. તો આપણે અહીંયાથી હવે નાની નાની શિફ્ટી લઈ અને ગળાની અંદર સિલાઈ મારી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે શિફ્ટી પાડતી જવાની અને સિલાઈ મારતી જવાની. જ્યાં પણ રાઉન્ડ હોય દોસ્તો ત્યાં આપણે શિફ્ટી લઈ લેશું, જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે પટ્ટી બેસી જાય. અને અહીંયાથી હવે સીધો ભાગ છે, તો અહીંયા આપણે શિફ્ટી નથી લેવાની, અહીંયાથી આપણે સીધા આ રીતે સિલાઈ મારી લેશું. હવે જ્યાં અહીંયા આગળના ભાગની અંદર કટોરીનો રાઉન્ડ આવે છે ત્યાંથી આપણે આ રીતે શિફ્ટી પાડી લઈએ. તો ફાઇનલ દોસ્તો આપણે અહીંયા આવી થોડોક આઘું રાખી અને વાળવા માટે થોડુંક કાપડ રાખશું અને અહીંયા આ પટ્ટી જે છે તેને આપણે આ રીતે વાળી લઈએ. તો આપણે પટ્ટી લાગીને દોસ્તો તૈયાર થઈ ગઈ છે. તો હવે જ્યાં ભાગ રાઉન્ડ છે ત્યાં આપણે નાના નાના કાપા પાડી લઈએ, જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે પટ્ટી પલટી શકે. રાઉન્ડ છે દોસ્તો ત્યાં આપણે કાપા બધી જગ્યાએ પાડી લઈશું. દોસ્તો આ જે આપણે કાપા પાડી લીધા છે, તો હવે આપણે આ પટ્ટીને આ રીતે રાખી અને આ પટ્ટીની માથે ધારીની સિલાઈ લગાવી લઈએ. આપણે ધારીને લાગી ગઈ છે. હવે આને આપણે આ રીતે ડબલ
જે આ પટ્ટી છે તો એને આ રીતે આપણે વાળી લઈએ, અને અહીંયાથી દોસ્તો આપણે જે આ બટન પટ્ટી છે તો ત્યાં આપણે ઉપરથી સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો અહીંયા આપણે હવે સિલાઈ લગાવી, અને હવે જે આ પટ્ટી છે એ દોસ્તો આ રીતે આપણે વ્યવસ્થિત કરતી જવાની, અને આ રીતે સિલાઈ માલ લેશું. તો ચાલો દોસ્તો હું ફટાફટ લગાવી લઉં સિલાઈ. દોસ્તો આપણે ગળાની જે સિલાઈ છે એ કમ્પ્લીટ પટ્ટીને બેસાડી દીધી છે. તો હવે દોસ્તો આપણે આની અંદર લગાવી લેવાની છે સ્લીવ. હવે દોસ્તો આપણે જે આ ભાગ છે તો સૌથી પહેલા તો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો એને આપણે આ રીતે સીધો રાખી લઈશું, અને સ્લીવની અંદર પણ દોસ્તો આપણે જો પહેલેથી જ આ રીતે રાઉન્ડ આપેલો છે તો આ જે આગળનો ભાગ છે આ પાછળનો ભાગ છે તો આપણે એ સ્લીવ નથી લગાવવાની. તો આ સ્લીવ લગાવી લેવાની છે, આગળનો ફ્રન્ટ છે ને આ પાછળનો છે. તો અહીંયાથી હવે આપણે આ રીતે સિલાઈ માલ લઈશું. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવ ફ્રન્ટ સાથે લગાવી લઈએ. એક સિલાઈ દોસ્તો આપણે કમ્પ્લીટ લાગી ગઈ છે, તો આપણે સ્લીવની ઉપર બીજી પણ સિલાઈ લગાવી લઈએ જેથી કરીને આપણે સિલાઈની મજબૂતાઈ બની રહે. તો ચાલો દોસ્તો આપણે બીજી સિલાઈ પણ મારી લઈએ. બધી જગ્યા ઉપર દોસ્તો આપણે ડબલ જ સ્લીવ સિલાઈ લગાવવાની છે જેથી કરીને આપણે સિલાઈ કમ્પ્લીટ લાગી જાય અને મજબૂતાઈ રહે સિલાઈની. તો ફાઇનલી દોસ્તો આપણે એક સ્લીવ કમ્પ્લીટ લાગી ગઈ છે. તો હવે ચાલો દોસ્તો આપણે એ જ રીતે બીજી સાઈડમાં પણ સ્લીવ લગાવી લઈએ. બીજી સાઈડમાં જ્યારે સ્લીવ લગાવીએ દોસ્તો ત્યારે હવે આપણે આગળનો ફ્રન્ટ છે તો આપણે સ્લીવમાં પણ આગળનો ફ્રન્ટ જ અહીંયાથી શરૂઆત કરીશું. તો ચાલો દોસ્તો આને પણ એ રીતે આપણે સ્લીવ લગાવી લઈએ. ફાઇનલ દોસ્તો આપણે સ્લીવ કમ્પ્લીટ લાગી ગઈ છે. તો હવે આપણે બ્લાઉઝ ને ફિટિંગ કરી લઈએ. તો ફિટિંગ કરવા માટે તો દોસ્તો આ રીતે આપણે પહેલા અહીંયા બંને સ્લીવ ને આ રીતે ડબલ કરી લઈશું. તો અહીંયાથી હવે આપણે જે સ્લીવ છે ને ડબલ કરી અને અહીંયા આપણે પહેલા એક ખાલી સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે હવે આને સીધી અહીંયા પહેલા બંને ભાગ જોઈન્ટ કરવા માટે સિલાઈ માર લઈ. તો અહીંયા દોસ્તો આપણે એક સિલાઈ મારી લીધી છે. હવે એ જ રીતે દોસ્તો આ સામેની સાઈડમાં પણ આપણે આ રીતે બંને ભાગ ડબલ કરી અને આ રીતે સિલાઈ માર લઈશું. તો બંને સાઈડમાં દોસ્તો આપણે સિલાઈ માર લીધી છે, અને હવે આપણે આ બ્લાઉઝનું ફિટિંગ કરી લઈએ. ફિટિંગ કરવા માટે દોસ્તો અહીંયા જે આપણો તૈયાર બ્લાઉઝનું માપ છે તો અહીંયા આપણે નીચેનો જે ભાગ છે તો તેને આ રીતે માપી લઈશું. તો કે 26.5 ઇંચ આવ્યું છે. તો 26.5 ઇંચ છે દોસ્તો. તો હવે જે આપણો ભાગ છે જે આપણો નવું બ્લાઉઝ બનાવીએ છીએ જે સિલાઈ કરીએ તો એને આપણે આ રીતે ડબલ કરી લેવાનું છે. તો આ રીતે ડબલ કરી અને હવે દોસ્તો 26.5 ઇંચ આવ્યું છે આપણું. તો આને અહીંયાથી આ રીતે નીચેથી માપી લઈશું. તો અહીંયા આપણે 13.25 ઇંચે નિશાન લગાવી લઈએ. તો અહીંયા દોસ્તો આપણે 13.25 ઇંચે નિશાન લગાવી લીધું, અને હવે જે આ ભાગ આપણો પાછળ વધ્યો તો આપ કે દોસ્તો આપણો વધ્યો છે 3 ઇંચ. તો આપણે 1.5 ઇંચ એટલે કે હવે જે આ ડબલ કાપડ છે દોસ્તો અહીંયાથી આપણે જે આપણો ભાગ આ જે વચ્ચેનો જોઈન્ટ છે તો ત્યાંથી આપણે 1.5 ઇંચ અહીંયા ડબલમાં રાખી અને અહીંયા આપણે નિશાન લગાવી લઈશું જેથી કરીને આપણે ફિટિંગ વ્યવસ્થિત રીતે થઈ જાય. તો એ જ રીતે દોસ્તો આ સાઈડમાં પણ આપણે અહીંયા જે આપણે જોઈન્ટ માર્યો છે ત્યાંથી જ તે આપણે માપ લેવાનું છે. તો અહીંયાથી આપણે 1.5 ઇંચ આ રીતે નિશાન માર લઈશું. તો હવે દોસ્તો આપણે અહીંયા જ્યાં સ્લીવ છે તો સ્લીવનું માપ પણ આપણે લઈ લઈએ. તો સ્લીવના માપમાં દોસ્તો આપણે જ્યાં ફાઇનલ સ્લીવ જે આપણે તૈયાર સ્લીવ છે તો તૈયાર સ્લીવને આ રીતે માપી લઈશું. તો સ્લીવ છે દોસ્તો આની 6 ઇંચ. તો અહીંયાથી આપણે 6 ઇંચે નિશાન માર લઈશું. અહીંયાથી દોસ્તો આપણે 6 ઇંચે નિશાન માર લીધું. હવે અહીંયાથી દોસ્તો આપણે આ રીતે અહીંયા સીધી સિલાઈ માર લઈશું. તો ચાલો દોસ્તો હવે હું આનું ફિટિંગ કરી લઉં. આપણે દોસ્તો ફિટિંગની એક બાજુ સીધી સિલાઈ લગાવી લીધી છે. તો હવે આની બાજુ બાજુમાં આપણે 3 થી 4 સિલાઈ લગાવી લઈશું જેથી કરીને આપણે બ્લાઉઝ જ્યારે પણ કોઈ બહેનોને
વધુ ઘટું થતું હોય બરોબર માપ બ્લાઉઝ છે તો એ સિલાઈ ખોલી અને વ્યવસ્થિત રીતે પહેરી શકે. તો આપણે અહીંયા આવે સિલાઈ સાઈડમાં આપણે થોડી થોડી જગ્યા રાખી અને આપણે સીધી આ રીતે સિલાઈ ફિટિંગમાં માલ લઈએ. તો આપણે દોસ્તો ત્રણ સિલાઈ લાગી ગઈ છે અને આપણે હજી એક સિલાઈ મારી લઈએ એક્સ્ટ્રા વધારાની. તો ફાઇનલ દોસ્તો આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી છે. તો એ જ રીતે દોસ્તો હવે આપણે આ સાઈડમાં પણ સિલાઈ લગાવી લઈએ. ફાઇનલી દોસ્તો આપણું બ્લાઉઝ થઈ ગયું છે તૈયાર. તો ચાલો હું આ તમને સીધું કરીને બતાવી દઉં. તો ફાઇનલી દોસ્તો આપણું બ્લાઉઝ બનીને થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો છો કે જે આપણા હાંડીયાકરનું ગળું છે તે પણ આપણું થઈ ગયું છે. અને એ જ રીતે દોસ્તો આપણે આને સીધું પણ કરીને તમને બતાવી દઉં. તો આ આપણું થઈ ગયું છે દોસ્તો આગળનો ભાગ. તો આજનો આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી.